જય માતાજી બધાયને. સીતારામ, આપણે જો આજ મગનું શાક બનાવવું છે રસાવાળું દેશી ઢબથી, તો આગળ વિડીયો જોતા રહેજો. આપણે મગના શાક બનાવવા માટે એક વાટકો મગ લીધા છે, તો હવે આપણે બે પાણીથી ધોઈ નાખશું. મગ જો આપણે હાઈ ક્લાસ થી બે પાણી ધોવાઈ ગયા છે, તો હવે આપણે કુકરમાં એને બાફવા મેલી દેવું. આપણે મગ એક વાટકો લીધા છે, તો આપણે એનું 3 ગણું પાણી બાફવા મેલવાનું. મગ બાફવા જો ગેસ ચાલુ થઈ ગયો છે આપણો, તો આપણે કુકર મેલી દઈ, પાણી ઉકરવા મૂકી દઈ. એમાં 1 ચમચી મીઠું નાખી દેવું. જો આપણું પાણી ઉકરી ગયું છે, તો હવે એમાં મગ નાખી દઈ, 5 સીટી થવા દેવું, ત્યાંથી બફાવા દેવું. આપણે શાકનો વઘાર કરવા માટે એટલું લસણ ખાંડ્યું છે, 1 મરચાંની કટકી, ડુંગળીની કટકી, 2 ડુંગળીની, ટમેટાની કટકી, લીલા ધાણા અને બીજો બાકી બધો આપણે આ મસાલો કાયમીને રસોડાનો હોય સાદો ઈ જ. 5 સીટી થઈ ગઈ છે, તો આપણે જોઈ લઈએ. મગ આપણા બફાઈ ગયા. જો 1 ગ્લાસ બફાઈ ગયા છે, તો હવે આપણે કાઢી લઈ. આપણે શાક વઘારવા માટે 2 ચમચી તેલ લીધું છે. તેલ ગરમ થઈ ગયું છે, તો હવે રાઈ નાખી દેવું આપણે. આ જીરું, લાલ મરચું, ડુંગળી, મરચાં કટકી, લસણ, આ ટમેટું, તો મસાલાને આપણે ધીમે ગેસે પાકવા દેવું થોડીક વાર. જો મસાલામાં તેલ છૂટું પડી ગયું છે, તો આપણે એમાં થોડુંક પાણી નાખી દઈ, એટલે મસાલો દાજે નહીં. હળદર, નિમક, આ હિંગ, આ ચટણી,
આપણે ધીમે ગેસ આવે થોડીક વાર પાકવા દેવું. તો આપણે મસાલો એક ગ્લાસ પાકી ગયો છે, તો હવે આપણે મગ એમાં ઓરી દઈએ. મસાલો એક ગ્લાસ ભરી જાય. હવે રસો કરવા માટે આપણે થોડુંક પાણી નાખશું. એક ગ્લાસ પાકી ગયું છે તો નીચે ઉતારી ધાણા નાખી દઈ લીલા. નાખી દઈ થોડાક ધાણા. તો કેવો લાગ્યો વિડીયો અમારો તો જરૂર કોમેન્ટ કરજો.